વિદ્યાર્થીઓ મિત્રો ઓમ નમ સિવાય આજે આપણે ધોરણ નવમાં વિજ્ઞાન વિષય સાથે ચેપ્ટર નંબર એક આપણી આસપાસમાં દ્રવ્યનો અભ્યાસ કરીશું આના પહેલાં વિડીયોમાં આપણે જોઈ ગયા કે દ્રવ્ય એટલે શું દ્રવ્યના ઉદાહરણો કેટલાક એકમો તથા દ્રવ્યનું વર્ગીકરણ જેમ કે ભારતીય તત્વજ્ઞાનિક મુજબ ગ્રીક તત્વજ્ઞાનિક મુજબ અને આધુનિક તત્વજ્ઞાનિક આધુનિક વૈજ્ઞાનિકોના મત મુજબ હવે આજે આજના વિડીયોમાં દ્રવ્યનો ભૌતિક સ્વભાવ એટલે કે પ્રકૃતિ વિશે અભ્યાસ કરીશું બાળકો આપણને ખબર જ છે કે દ્રવ્ય એ ઘણું બનેલું છે ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકોના સમૂહે દ્રવ્ય વિશે બે વિચારધારણા રજૂ કરી હતી એટલે કે બે અલગ અલગ મંતવ્ય ધરાવતા વૈજ્ઞાનિકોનો સમૂહ હતો જેમાં સમૂહ એક એવું માનતા હતા કે દ્રવ્ય એ લાકડા કે લોખંડના ટુકડાની જેમ સતત છે એવું માનતા હતા અને જ્યારે બીજો સમૂહ વૈજ્ઞાનિકોનું એવું માનતું હતું કે દ્રવ્ય એ નાના નાના કણોનું બનેલું છે હવે આ બંને સંભાવનાઓને સમજવા માટે આપણે કેટલીક પ્રવૃત્તિનો અભ્યાસ કરીશું અહીં પ્રવૃત્તિ નંબર એક જેનો હેતુ છે દ્રવ્ય સતત કણોનું બનેલ છે અને દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે આવો એક પ્રયોગ આપણે જોઈએ અહીંયા આ પ્રયોગની અંદર એક સોયામેલનું બીકર લો બાળકો અહીં તમને ત્રણ બીકર દેખાય છે પરંતુ એ અહીં માનવાનું કે એક જ બીકર છે હવે આ બીકરમાં અડધું પાણી ભરાઈ જાય ત્યાં સુધી પાણી ભરો અને જ્યાં સુધી પાણી ભરાઈ જાય છે ત્યાં કોઈ માર્કન પહેર વડે નિશાન કરો ત્યારબાદ આ બીકરની અંદર એક કે બે ચમચી ખાંડ અથવા મીઠું નાખો અને સળિયાની મદદથી તેને હલાવીને ઓગાડો તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે કે જ્યારે તમે સળિયા વડે ખાંડને મીઠાને વગાડો છો ત્યારે પૂરેપૂરું સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય છે અને અદ્રશ્ય થઈ જાય છે તથા સાથે સાથે પાણીની સપાટીમાં કોઈ ફેરફાર પડતો નથી તો વિદ્યાર્થી મિત્રો કે ખાંડ અને મીઠું ક્યાં જાય છે એનો મતલબ કે પાણીના અણુ વચ્ચે અવકાશ આવેલો હશે અને તે અવકાશની અંદર ખાંડ અથવા મીઠાના જે કણો છે તે એમની વચ્ચે સમાઈ જાય છે તેથી પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી આ ઉપરથી નિર્ણય કરી શકાય છે કે દ્રવ્યએ સતત કણોનું બનેલું છે હવે આપણે બીજી એક પ્રવૃત્તિનો અભ્યાસ કરીશું આ પ્રવૃત્તિનો હેતુ એ છે કે દ્રવ્યએ અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે આવું સાર્થક પૂરા કરવા માટે એક આપણે પ્રયોગ કરીશું અહીં ચાર સો એમએલની બીકર લો હવે ચારે ચાર બીકર ઉપર માર્કર પેન વડે બીકર નંબર એક બીકર નંબર બે બીકર નંબર ત્રણ બીકર નંબર ચાર એમ માર્કિંગ કરો હવે બીકર નંબર એકમાં નેવું એમ એલ પાણી નાખો અને દસ એમ એલ ડેટોલનું દ્રાવણ નાખો તેના કાચ તેને કાચના સળિયા વડે હલાવી દ્રાવણને મિશ્ર કરો હવે બીકર બેમાં એવી જ રીતે નેવ એમ પાણી લો તથા બીકર એકમાંથી દસ એમ એલ પાણી અને ડેટોલનું મિશ્રણ નાખો તેને કાચના સળિયા વડે હલાવો આવી જ રીતે બીકર નંબર ત્રણમાં નેવ એમ એલ પાણી લો અને બીકર નંબર બેમાંથી દસ એમ એલ પાણી અને ડેટોલનું મિશ્રણ નાખો એવી જ રીતે બીકર નંબર ચારમાં નેવ એમ એલ પાણી લો અને દસ એમ પાણી અને ડેટોલનું મિશ્રણ બીકર નંબર ત્રણમાંથી ચારમાં નાખો હવે આ પ્રક્રિયા કરતાં આપણે જોયું કે જેમ જેમ ડેટોલ અને પાણીનું મિશ્રણ મંદ કરતા જઈએ છીએ તેમ તેમ ડેટોલની વાસ ઓછી થતી જાય છે પરંતુ નાશ પામતી નથી તો એનો મતલબ એ છે કે કે દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે જે અહીં સાર્થક પુરવાર થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આવું જ આપણે કંઈક એક બીજું એક ઉદાહરણ જોઈએ જે પોટેશિયમ પર એટલે કે કે એમ એનો ફોર હવે કે એમ એનો ફોર એ પાવડર સ્વરૂપે હોય છે એમાં પણ એવું કરો કે ચારથી પાંચ બીકર લો અને એક બીકરની અંદર બીકરની અંદર નેવ એમ પાણી નાખો તથા દસ ગ્રામ સોરી બે ગ્રામ જેટલું કે એમ એન એટલે પોટેશિયમ પરમેગનેટ નાખો જ્યારે તમે આ દ્રાવણમાં નાખશો ત્યારે પોટેશિયમ પરમેગ્નેટ અને પાણીનું મિશ્રણ થાય છે અને તેનો કલર ઘાટો ગુલાબી જેવો થાય છે હવે એવી જ રીતે બીકર નંબર બેમાં નેવલ પાણી અને બીકર નંબર એકમાંથી દસ એમ એલ પોટેશિયમ પરમેગ્નેટ અને પાણીનું મિશ્રણ બીકર નંબર બેમાં નાખો એવી જ રીતે આ પ્રક્રિયા સાતથી આઠ વખત પુનરાવર્તન કરીએ તો પણ તમને જોવા મળે છે કે પાણીની અંદર રંગ સતત આછો થતો જાય છે પહેલાં ઘાટો ગુલાબી તો પછી એના કરતાં આછો પછી એના કરતાં આછો પછી એના કરતાં આછો થતો જાય છે આનો મતલબ કે કણ એ અતિસૂક્ષ્મ કણોનું બનેલું છે એવું સાબિત થાય છે આવી જ ઘટના આપણે ચા કોફી દૂધ લીંબુનું શરબત વગેરેમાં કરી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે દ્રવ્યનો ભૌતિક ગુણધર્મ વિશે અભ્યાસ કર્યો હવે આપણે આગળના લેક્ચરમાં દ્રવ્યની લાક્ષણિકતા વિશે જોઈશું ઓમ નમઃ શિવાય